મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધબધબાટી લઈને અનેક જગ્યાએ જનજીવન પર અસર થઈ છે. ક્યાંક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે કંઈક લોકોનું સ્થળાંતર પણ કરાયું છે. આજે વહેલી સવારથી મેઘ સવારી શરૂ થતાં બપોર સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં 11.5 ઇંચ, મેઘરાજમાં 7 ઇંચ, વડતરી, બગસરા, હળવદ પંથકમાં 3-5 ઇંચ સહિત મોરબી, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં ચાપટાથી માંડીને 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાહત કમિશનરે કહ્યું છે કે ભારે વરસાદના અસરગ્રસ્ત જિલ્લાઓમાં નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 12,444 વ્યક્તિનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, NDRF અને SDRFની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ત્યારે આ તમામ વ્યક્તિઓને શેલ્ટર હોમ ખાતે લઈ જઈ ફૂડ પેકેજિંગ સહિતના વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. એવામાં આજે વહેલી સવારથી મેઘમહેરની પધરામણી થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. મિત્રો, આજના માટે બસ આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.